विद्यार्थी मित्रों, आज आप लाइसोजोम्स की चर्चा करीश। तो आप कोषनी अंगिकाओं अभ्यास कर रहा छ, तो आज आप लाइसोजोम्स नामनी कोषनी अंगिका ना अभ्यास करीश। तो लाइसोजोम्स की शोध 1955 1955 में क्रिस्टियन डी डुबे नामना वैज्ञानिके करेली। वैज्ञानिक नु नाम एमसीक्यू माटे याद राखू। 1955 में लाइसोजोम नी शोध क्रिस्टियन डी डुबे नामना वैज्ञानिके करेली। लाइसोजोम्स नी रचना नी बात करिए तो ते गोल्गीकाय द्वारा ओटिका स्वरूपे मुक्त थती अंगिका छे। ગઈકાલના લેક્ચરમાં તમે ગોલ્ગીકાય વિશે ભણી ગયા છો, તેની આગળના લેક્ચરમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ વિશે આપણે અભ્યાસ કર્યો છે। તો એ વાતને ટૂંકમાં પહેલા રિપીટ કરી લઈએ। અંતઃકોષરસ જાળ કે જે રિબોઝોમ્સની કણિકા ધરાવતી હોય છે તે પ્રોટીન નું સંશ્લેષણ કરે। તો રિબોઝોમ્સ પ્રોટીન નું સંશ્લેષણ કરે, એ પ્રોટીન ના અણુ અંતઃકોષરસ જાળની નલિકાઓ દ્વારા મુક્ત થાય અને પછી ગોલ્ગીકાયમાં આવે। ગોલ્ગીકાયમાં એ પ્રોટીન ના અણુ નું મોડિફિકેશન થાય અને પછી તે કોષની અંદર મુક્ત થાય। તો ગોલ્ગીકાય દ્વારા જે પ્રોટીનના અણુનું મોડિફિકેશન થાય છે અને પછી તે કોષની અંદર મુક્ત થાય છે, તો ગોલ્ગીકાય કેટલાક પ્રોટીનના અણુને ઓટિકા સ્વરૂપે મુક્ત કરે છે તે લાઇસોજોમ નામની અંગિકા છે। એટલે આપણે એવી વાત કરી કે ગોલ્ગીકાય દ્વારા ઓટિકા સ્વરૂપે લાઇસોજોમ્સ મુક્ત થાય છે। લાઇસોજોમ્સની ફરતે એક સ્તરીય દિવાલ હોય છે, એટલે કે લાઇસોજોમ્સ એક પડનું આવરણ ધરાવે છે। એટલે લાઇસોજોમ્સની દિવાલ છે એક જ પડની બનેલી હોય છે। લાઇસોજોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે। શા માટે લાઇસોજોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે? તો તેની ચર્ચા આપણે લાઇસોજોમ્સના કાર્યમાં કરીએ છીએ। તો લાઇસોજોમ્સનું કાર્ય છે તે કોષાંતરીય પાચન સાથે સંકળાયેલી અંગિકા છે। તો કોષાંતરીય પાચન એટલે શું? કોષાંતરીય પાચન કોને કહેવાય? તો કોષાંતરીય પાચન એટલે ખોરાકના અણુ કોષની અંદર દાખલ થાય અને કોષની અંદર આ લાઇસોજોમ્સ નામની અંગિકા દ્વારા ખોરાકનું પાચન થાય, તેને કોષાંતરીય પાચન કહેવાય। પાચન પ્રાણીઓના શરીરની અંદર બે રીતે થાય, એક કોષાંતરીય પાચન અને બહિર્કોષીય પાચન। તો કોષાંતરીય પાચનમાં આપણે વાત કરી કે ખોરાકના અણુ કોષની અંદર દાખલ થાય અને કોષની અંદર આ લાઇસોજોમ્સ નામની અંગિકા છે તે ખોરાકનું પાચન કરે, તેને કોષાંતરીય પાચન કહેવાય। તો બહિર્કોષીય પાચન એટલે શું? તો બહિર્કોષીય પાચન એટલે કોષની બહાર થતું પાચન, એટલે કે અન્ન માર્ગની અંદર થતું પાચન। આપણે જાણીએ છીએ કે આપણા માનવ શરીરમાં અન્ન માર્ગ હોય છે, પાચન માર્ગ હોય છે, તો તેમાં જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આવા અંગો હોય છે। તેમાં જઠર ખોરાકના પ્રોટીનનું પાચન કરે છે, નાનું આંતરડું કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ વગેરે જેવા પોષક દ્રવ્યોનું પાચન કરે છે। તો આવી રીતે અન્નમાર્ગમાં આવેલ જઠર અને નાનું આંતરડું ખોરાકનું પાચન કરે છે, તેમાં ખોરાક અન્નમાર્ગના આ જઠર અને નાના આંતરડા જેવા અંગોમાં દાખલ થાય અને પછી જઠરમાં જઠર રસ દ્વારા પાચન થાય, નાના આંતરડામાં પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ દ્વારા પાચન થાય,
આ પાચનને બહિર્કોષીય પાચન કહેવાય. ટૂંકમાં બહિર્કોષીય પાચન એટલે કોષની બહાર થતું પાચન, એટલે કે અન્નમાર્ગમાં થતું પાચન. જે પ્રાણીઓ અન્નમાર્ગ ધરાવે છે, તો પૃથ્વી પરના જેટલા પ્રાણીઓ અન્નમાર્ગ ધરાવે છે બધા પ્રાણીઓમાં બહિર્કોષીય પાચન થયું, એટલે કે કોષની બહાર અન્નમાર્ગના અંગોમાં પાચન. પણ પૃથ્વી પર કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ એવા છે, જેમ કે અમીબા, પેરામિશિયમ, આ બધા એક કોષી પ્રજીવ સમુદાયના પ્રાણીઓ છે, નીચલી કક્ષાના પ્રાણીઓ છે. તેમાં અન્નમાર્ગ ન હોય, અન્નમાર્ગ ન હોય અને એક કોષી પ્રાણીઓ છે, એટલે તેમાં ખોરાકના અણુ કોષની અંદર દાખલ થાય અને કોષની અંદર ખોરાકના અણુનું પાચન થાય, એવા પાચનને કોષાંતરીય પાચન કહેવાય. એટલે આપણે એવું વિચારી શકીએ કે નીચલી કક્ષાના પ્રાણીઓમાં કોષાંતરીય પાચન થાય, એટલે કે ખોરાકના અણુ કોષની અંદર દાખલ થાય અને કોષની અંદર ખોરાકના અણુનું પાચન થાય, તેને કોષાંતરીય પાચન કહેવાય. અને ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ હોય છે, એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અથવા જે જે પ્રાણીઓ અન્નમાર્ગ ધરાવે છે, એ બધા જ અન્નમાર્ગ ધરાવતા પ્રાણીઓમાં બહિર્કોષીય પાચન થાય. એટલે પાચન આ રીતે બે રીતે થાય, કોષાંતરીય પાચન અને બહિર્કોષીય પાચન. કોષાંતરીય પાચન નીચલી કક્ષાના પ્રાણીઓમાં થાય, એટલે કે જેમાં અન્નમાર્ગ નથી એવા નીચલી કક્ષાના પ્રાણીઓ. એટલે જે પ્રાણીઓ અન્નમાર્ગ ધરાવતા નથી એવા નીચલી કક્ષાના પ્રાણીઓમાં કોષાંતરીય પાચન થાય, અને પૃથ્વી પર જે જે પ્રાણીઓ અન્નમાર્ગ ધરાવે છે તેમાં બહિર્કોષીય પાચન થાય. તો આ શબ્દની ચર્ચા આપણે કરી, કોષાંતરીય પાચન. તો કોષાંતરીય પાચન સાથે સંકળાયેલી અંગિકા છે. હવે કોષાંતરીય પાચન સાથે સંકળાયેલી અંગિકા છે લાઇસોજોમ્સ. એટલે લાઇસોજોમ્સમાં લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ ના પાચન માટેના ઉત્સેચકો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આ લિપિડ, કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ એ ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યો છે અને મહાઅણુ છે, જટિલ અણુ છે. તો આ લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એ ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યો અને મહાઅણુ છે. આ બધા મહાઅણુનું પાચન કરી શકે તેવા પાચક ઉત્સેચકો લાઇસોજોમ્સની અંદર હાજર હોય છે. તો લાઇસોજોમ્સની અંદર લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા મહાઅણુઓનું પાચન કરી શકે તેવા પાચક ઉત્સેચકો હાજર હોય છે, અને આ પાચક ઉત્સેચકો એ કોષાંતરીય પાચનની ક્રિયા માટે જવાબદાર છે. તેથી આપણે એમ કહીએ કે લાઇસોજોમ્સ કોષાંતરીય પાચન કરી શકે છે. તો આપણને જવાબ મળ્યો કે શા માટે લાઇસોજોમ્સ કોષાંતરીય પાચન કરી શકે છે. કારણ કે લાઇસોજોમ્સમાં લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડના પાચન માટેના ઉત્સેચકો હાજર હોય છે. એટલે કે લાઇસોજોમ્સમાં લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા લગભગ બધા જ મહાઅણુઓને પચાવી શકે તેવા ઉત્સેચકો હોય છે. લાઇસોજોમ્સની અંદર રહેલા આ ઉત્સેચકો એસિડિક માધ્યમમાં સક્રિય હોય છે, એટલે 4-5 ની પીએચ વચ્ચે તે મેક્સિમમ સક્રિય હોય છે. તો લાઇસોજોમ્સ ની અંદર રહેલા પાચક ઉત્સેચકો 4-5 ની પીએચ વચ્ચે મહત્તમ સક્રિય હોય છે, એટલે કે એસિડિક માધ્યમમાં સક્રિય હોય છે. અને એસિડિક માધ્યમમાં આ પાચક ઉત્સેચકો સક્રિય હોય છે, તેથી લાઇસોજોમ્સમાં આવેલા પાચક ઉત્સેચકોને એસિડ હાઇડ્રોલેઝિસ પણ કહેવાય છે. કારણ કે લાઇસોજોમ્સમાં આવેલા પાચક ઉત્સેચકો એસિડિક માધ્યમમાં સક્રિય હોય છે, એટલે તેમને એસિડ હાઇડ્રોલેઝિસ પણ કહેવાય છે. લાઇસોજોમ્સની અંદર 50 પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા હોય છે. લાઇસોજોમ્સનું બીજું કાર્ય જોઈએ. લાઇસોજોમ્સ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ માટે પણ જવાબદાર છે. તો ઘન ભક્ષણ
એટલે કે કોષની અંદર કોઈ ઘન પદાર્થો દાખલ થાય અને તેનું ભક્ષણ કરી નાખવામાં આવે, તેને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવે, તેને ઘન ભક્ષણ કહેવાય. અને કોષની અંદર કોઈ પ્રવાહી પદાર્થ દાખલ થાય અને તેને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવે, તેનું ભક્ષણ કરી નાખવામાં આવે, તેને પ્રવાહી ભક્ષણ કહેવાય. તો લાઇસોઝોમ્સ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ માટે પણ જવાબદાર છે. એટલે તો લાઇસોઝોમ્સ આપણા શરીરના અંગોમાં આવેલી પેશીઓમાં જે મેક્રોફેજ હોય છે, મેક્રોફેજ એટલે ભક્ષક કોષો, તેમાં લાઇસોઝોમ્સ નામની એન્ડિકા ખૂબ જ સક્રિય હોય છે. કારણ કે મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો એ શરીરની અંદર દાખલ થતા રોગના બેક્ટેરિયા જેવા ઘન પદાર્થોનું ભક્ષણ કરે છે. તો ભક્ષક કોષો બેક્ટેરિયા જેવા ઘન પદાર્થોનું ભક્ષણ કરે છે એટલે મેક્રોફેજમાં લાઇસોઝોમ નામની અંગિકા ખૂબ જ સક્રિય હોય છે. લાઇસોઝોમ્સ બધા જ પ્રાણી કોષોમાં જોવા મળે છે સિવાય કે રક્તકણ. તો રક્તકણમાં લાઇસોઝોમ્સ ન હોય, રક્તકણ સિવાયના બધા પ્રાણી કોષોમાં લાઇસોઝોમ્સ જોવા મળે છે. વનસ્પતિ કોષોમાં અને ફૂગમાં પણ લાઇસોઝોમ્સ જોવા મળે છે, પરંતુ વનસ્પતિ કોષોમાં વચ્ચે મોટી રસધાની હોય છે જેને મધ્યસ્થ રસધાની કહેવાય છે. તો વનસ્પતિ કોષમાં વચ્ચે મોટી રસધાની હોય છે કે લાઇસોઝોમ્સ જેવું જ કાર્ય કરે છે. એટલે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે તેમાં લાઇસોઝોમ્સનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ફૂગના કોષમાં લાઇસોઝોમ્સની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. હવે આપણે આગળ ચર્ચા કરી કે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી શા માટે કહેવાય છે. તો લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી એટલા માટે કહેવાય છે કે લાઇસોઝોમ્સની ફરતે જે આ એક જ પણની દિવાલ હોય છે, આ દિવાલ જો કોઈ કારણોસર તૂટી જાય તો લાઇસોઝોમ્સની અંદર રહેલા તમામ ઉત્સેચકો છે મુક્ત થાય અને આ ઉત્સેચકો કોષની અંદર રહેલા અન્ય ઘટકો, લાઇસોઝોમ સિવાયના ઘટકોનો નાશ કરી નાખે, એટલે કે કોષનો નાશ કરી નાખે. એટલે લાઇસોઝોમ્સ આ રીતે પોતે જ પોતાના કોષનો નાશ કરે છે એટલે તેને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે. તો આપણે લાઇસોઝોમ્સની ચર્ચા કરી, રિપીટ કરું, લાઇસોઝોમ્સની શોધ ક્રિસ્ટિયન બી ડુવે નામના વૈજ્ઞાનિકે 1955માં કરી. તે ગોલગીકા દ્વારા પુટિકા સ્વરૂપે મુક્ત થતી અંગિકા છે. લાઇસોઝોમ્સની ફરતે એક સ્તરીય દિવાલ હોય છે, એટલે કે લાઇસોઝોમ્સની દિવાલ એક જ પડની બનેલી હોય છે અને તેથી લાઇસોઝોમ્સની દિવાલ ખૂબ પાતળી હોય છે. લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. તે કોષાંતરીય પાચન સાથે સંકળાયેલી અંગિકા છે કારણ કે તેમાં લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડના પાચન માટેના ઉત્સેચકો હોય છે અને આ ઉત્સેચકો એસિડિક માધ્યમમાં સક્રિય હોય છે, તેથી તેને એસિડ હાઇડ્રોલિસિસ પણ કહેવાય છે અને તે 4-5ની પીએચમાં મેક્સિમમ સક્રિય હોય છે. લાઇસોઝોમ્સ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ માટે પણ જવાબદાર છે. રક્તકણ સિવાયના બધા પ્રાણી કોષોમાં લાઇસોઝોમ્સ હોય છે. યુકોસાઇટ્સ એટલે શ્વેતકણ. તો યુકોસાઇટ્સ મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો, તેમાં લાઇસોઝોમ્સ વધુ સક્રિય હોય છે કારણ કે મેક્રોફેજ અને કેટલાક યુકોસાઇટ્સ એટલે કેટલાક શ્વેતકણ એ ભક્ષક કોષો તરીકે વર્તે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે. તેથી ભક્ષક કોષો તરીકે વર્તતા લ્યુકોસાઇટ્સ અને મેક્રોફેજમાં લાઇસોઝોમ્સ વધુ સક્રિય હોય છે. અને છેલ્લી આ વાત કે લાઇસોઝોમ્સને શા માટે કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે. તો જો લાઇસોઝોમ્સની ફરતે આવેલી દિવાલ કોઈ કારણોસર નાશ પામે
तो लाइसोजोम्स में रहेला उत्सेचको लाइसोजोम्स नी बार आवे अने के कोष में रहेला द्रव्यो नो नाश करी दे के कोष नी अन्य अंगिकाओ जेम के कणाभ सूत्र कोष केन्द्र वगैरह नो नाश करी दे अने कोष नाश पामे तेथी लाइसोजोम्स ने कोष नी आत्मघाती कोथळी कहेवाय। कारण के लाइसोजोम्स पोते ज पोताना कोष नो नाश करे छे एटले तेने कोष नी आत्मघाती कोथळी कहेवाय। तो आ वात थई लाइसोजोम्स नी।